नमस्कार न्यूज गुजरात न्यूज में आपनु स्वागत छे ने तमारी साथे हूँ ध्रुवी समाचार ने शुरुआत में बात करवामां आवे तो जूनागढ़ में आकार लई रहेला एशियानो सौथी मोटो गिरनार रोपवे साइड नी आज जूनागढ़ सांसद राजेश चुडासमा सहित कोर्पोरेशन नी टीम स्थल पर जई मुलाकात लीधी हती। जूनागढ़ ना गिरनार पर आकार लई रहेलो अने एशियानो सौथी मोटो गिरनार रोपवे ने हवे तेना अंतिम चरण तरफ आगळ धपी रह्यो छे। दररोज रोपवे नी चकासणी नुं काम चाली रह्यु छे त्यारे आजे जूनागढ़ ना सांसद राजेश चुडासमा मेयर धीरुभाई गोयल सहित जूनागढ़ ना मनपाना तमाम पदाधिकारीओ आज निर्माणाधीन रोपवे साइट नी मुलाकात लईने काम नी प्रगति अंगे इजनेरो पासेथी माहिती एकत्र करी हती। હવે જ્યારે આગામી દિવસોમાં રોપવે પૂર્ણતા તરફ આગળ ધપી રહ્યું છે ત્યારે જૂનાગઢ સાંસદની આજની મુલાકાત રોપવેના કામને વધુ પ્રગતિ આપશે અને સંભવિત આગામી 31મી તારીખ સુધીમાં તે રાષ્ટ્રને સમર્પિત થાય તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી। જૂનાગઢ ગિરનાર રોપવેની ફરી એક વખત મુલાકાત માટે આવ્યા છે। ઘણા સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌએ જોયું હશે કે ગિરનાર રોપવેનું ટ્રોલીનું ટ્રાયલ થયું હતું। બે દિવસથી લોડ ટ્રાયલ પણ કરવામાં આવ્યું કે વજન મૂકી અને ટ્રોલીને ઉપર સુધી લઈ જાય, ટેકનિકલી કોઈ ખામી નથી રહી ને એમના માટે આ બે દિવસથી ટેસ્ટિંગ ચાલુ હતું અને સફળ થયું છે। થોડા ઘણા સેફટીના સર્ટિફિકેટો બાકી છે, વહેલી તકે સેફટીના સર્ટિફિકેટો આવી જાય અને અહીંયાનું નાના મોટું જે કામ છે એ વહેલી તકે પૂર્ણ થાય, આવનારા 10-15 દિવસમાં તમામ કામ પૂર્ણ થાય એટલા માટે આજે અહીંયા મુલાકાત લઈ અને ગિરનાર રોપવે વહેલી તકે લોકો એમનો ઉપયોગ કરી શકે એટલા માટે આજે અહીંયા મુલાકાત કરવામાં આવી હતી। ચોક્કસપણે સાથે સાથે હું એટલું ચોક્કસ કહીશ કે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાનું સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં છે। મોટેરા સ્ટેડિયમ સૌથી મોટામાં મોટું સ્ટેડિયમ ગુજરાતમાં છે અને હું ચોક્કસપણે કહીશ કે ગિરનાર રોપવે સૌથી ઊંચામાં ઊંચો ગિરનાર રોપવે પણ ગુજરાતમાં થવાનો છે। ત્યારે એમનું સપનું હતું કે આ ગિરનાર રોપવે બને, 130 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે એટલે જૂનાગઢની જનતા અને અમારા તમામ મેયરશ્રી અને એમની ટીમ, જૂનાગઢના અમારા પાર્ટીના બધા આગેવાનો અને જૂનાગઢની જનતા અને સૌરાષ્ટ્રની જનતાની એવી ઈચ્છા છે કે પ્રધાનમંત્રીશ્રીના હાથે જ એમનું